પેટ્રોલિયમ આ બંને શબ્દો છે આપણે વારે ઘડીએ આપણા રોજિંદા જીવનમાં સાંભળેલા છે કે કોલસો અને પેટ્રોલિયમ શું છે તો આપણે એક એક કરીને બંનેની ચર્ચા કરવાની સૌથી પહેલા આપણે જોઈએ કોલસો શું છે અને આ ક્યાં ક્યાં ઉપયોગમાં આપણને આવતો હોય છે તો આપણે પાઠ્યપુસ્તકને સાથે રાખી અને પાઠની શરૂઆત કરીએ તો આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે અલગ અલગ પદાર્થો વાપરતા હોઈએ છીએ તેમાંના કેટલાક પદાર્થો આપણને કુદરતમાંથી મળી આવે છે તો કેટલાક પદાર્થો છે માનવ સર્જિત છે માનવ સર્જિત એટલે કે માનવે બનાવેલા પદાર્થો આપણે જે એવી કોઈ યાદી તૈયાર કરી કે જેમાં આપણે રોજિંદા જીવનમાં વાપરતા પદાર્થો લખવાના હોય તો એમાં હવા પાણી જમીન અને ખનીજો છે એ એવા પદાર્થો છે કે જે આપણને કુદરતમાંથી મળી આવે છે જેને આપણે બનાવી શકતા નથી પરંતુ પહેલેથી પૃથ્વી ઉપર કુદરતી રીતે તે હાજર છે તેને આપણે કુદરતી સંસાધનો એટલે કે નેચરલ રિસોર્સ તરીકે ઓળખતા હોઈએ છીએ કુદરતમાંથી મળતા સંસાધનો એટલે કે કુદરતી સંસાધનો તેમાં આપણે હવા પાણી જમીન અને ખનીજોનો સમાવેશ કરતા હોઈએ છીએ શું માનવ પ્રવૃત્તિને લીધે હવા પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે તો એની ચર્ચા પણ આપણે કરી ગયેલા છીએ કે માનવ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરે છે કે જેના કારણે હવા છે ભૂમિ છે કે પાણી છે એટલે કે કુદરતી સંસાધનો છે એમને નુકસાન થઈ રહ્યું છે અથવા તો એ ખરાબ થઈ રહ્યા છે બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં લઈ અને કુદરતી સંસાધનોને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એટલે કે સંસાધનો છે એ કઈ રીતે ઉપયોગમાં આવે છે અને કેટલા પ્રાપ્ય છે એટલે કે કેટલા સમય સુધી આપણને એ અવિરત પ્રમાણે અખૂટ પ્રમાણમાં મળી શકે છે તેના હિસાબે તેને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે તો કુદરતી સંસાધનોનો સૌથી પહેલો પ્રકાર છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો તો આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અમર્યાદિત એટલે લિમિટ નથી એમ તમે જેટલો ઉપયોગ કરશો એમ છતાં એ ખૂટશે નહીં એને આપણે કહીએ છીએ અમર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનો જેને આપણે ઓળખીએ છીએ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોના નામે એના ઉદાહરણ છે સૂર્યપ્રકાશ અને હવા તો સૂર્યપ્રકાશ અને હવા બે એવા સંસાધનો છે જેનો તમે ઉપયોગ કરશો તો પણ એ નાશ પામશે નહીં એટલે કે અખૂટ માત્રામાં વાતાવરણમાં પ્રાપ્ય છે બીજો પ્રકાર છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે એવા સંસાધનો કે જેનો ઉપયોગ કરવાથી એ ખૂટી જશે એક સમય એવો આવશે કે એ પૂરા થઈ જશે આપણા પછીની પેઢીને કે આપણા પછીના સમાજને તે પૂરતા પ્રમાણમાં મળી શકશે નહીં એવા સંસાધનોને આપણે કહીએ છીએ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો જેના ઉદાહરણો છે જંગલ વન્ય જીવો ખનીજો કોલસો અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ કેટલાક એવા સંસાધનો છે જે કુદરતમાંથી મળી આવે છે પણ કુદરતમાં તે એક લિમિટમાં એક મર્યાદિત માત્રામાં રહેલા છે વધારે પડતા ઉપયોગથી એનો કરીશું તો એ નાશ પામશે એટલે કે ખૂટી જશે હવે આપણે અનુમાન આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવાનો છે કુદરતમાંથી મળી આવતા એવા સંસાધનો કે જેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી તે ખૂટી જશે એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે એટલે જ જે બધા જે સંસાધનો છે પેટ્રોલિયમ છે કોલસો છે કે ગેસ છે કુદરતી ગેસ છે એ બધા છે સજીવોના મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિમાંથી બનેલા હોય છે જ્યારે સજીવો મૃત્યુ પામે છે ત્યારે એમના જે અવશેષો જમીનમાં ભળી જાય છે જમીનમાં દટાઈ જાય છે એના કારણે જ આ કોલસો છે કે પેટ્રોલિયમ છે કે કુદરતી વાયુ છે એ બનતા હોય છે આના કારણે જ આ બધા જે બળતણ છે એને આપણે અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ તરીકે ઓળખતા હોઈએ છીએ અશ્મિ એટલે ફોસિલ અશ્મિ એટલે અવશેષો એટલે કે સજીવોના અવશેષોમાંથી બનતા હોવાથી આ બધા જ બળતણને આપણે અશ્મિભૂત અથવા અશ્મિ બળતણ તરીકે ઓળખતા હોઈએ છીએ તો આપણે એક એક કરીને ત્રણેયને સમજવાના છે એમાં સૌથી પહેલો છે કોલસો તો કોલસાને સમજીએ તો આપણે કોલસો બધાએ જોયો જ હશે બધાના ઘરમાં કોલસો આપણે બધાએ જોયેલો જ હશે તે પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ હોય છે રસોઈ માટે વપરાતા બળતણમાં કોલસો પણ એક બળતણ છે શરૂઆતના સમયમાં જ્યારે એલપીજી ગેસ આપણા ઘર સુધી નહોતા પહોંચ્યા ત્યારે કોલસાના ઉપયોગ વડે જ રસોઈ કરવામાં આવતી શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે અને તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો હવે તો આપણે જાણીએ છીએ કે બધું ઇલેક્ટ્રિક થઈ ગયું છે પણ પહેલા જ્યારે રેલવેની શરૂઆત થઈ ત્યારે રેલવેના એન્જિન ચલાવવા માટે કોલસો બાળી અને વરાળ ઉત્પન્ન કરવા માટે તેનો ઉપયોગ થતો હતો તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે તાપ વિદ્યુત મથક હવે આપણે જાણીએ છીએ કે આપણને જ્યાંથી વિદ્યુત મળે છે
એ બધી વિદ્યુત છે કાં તો પવનચક્કીમાંથી અને કાં તો જળ વિદ્યુત ઉર્જા દ્વારા મળતી હોય છે. પણ જ્યારે વિદ્યુત મેળવવાની શરૂઆત થઈ ત્યારે તાપ વિદ્યુત મથકની અંદર એટલે કે થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસા દ્વારા વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. કોલસો ઘણા બધા ઉદ્યોગો છે ત્યાં પણ બળતણ તરીકે વપરાય છે. કોલસાની વાર્તા કહી તમને અહીંયા કોલસા વિશે માહિતી આપેલી છે કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. આશરે 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર છે ગાઢ જંગલો જોવા મળતા. પૂર જેવી કુદરતી આફતોના કારણે આ જંગલો હતા એ જમીનની અંદર દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાઈ ગઈ. જે વનસ્પતિ છે એ પૂરના કારણે દબાણના કારણે જમીનમાં દટાઈ ગયેલી એ ધીરે ધીરે સમયની સાથે તાપમાન અને વધારે દબાણના કારણે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. કાર્બોનાઇઝેશન એટલે શું? મૃત પ્રાણી જ અવશેષો છે, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય કે કોઈ પણ સજીવ હોય, એના મૃત વનસ્પતિમાંથી કોલસામાં ધીમા રૂપાંતરણ થવાની ક્રિયાને કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે કોલસાનો મુખ્ય ઘટક કાર્બન છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાથી તેને કોલસાને અશ્મિ બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અશ્મિમાંથી, મૃત અવશેષોમાંથી બનેલો હોવાથી કોલસાને આપણે અશ્મિ બળતણ તરીકે ઓળખીએ છીએ. કોલસાની ખાણનું ચિત્ર તમને પાના નંબર 58 ઉપર આપેલું છે. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે કોલસો સળગે છે અને તેમાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કેટલાક ઉપયોગી પદાર્થો જેવા કે કોક છે, કોલતા છે કે કોલગેસ છે એ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. આ બધા પદાર્થો જે કોક, કોલતા અને કોલગેસ છે એ અલગ અલગ જગ્યાએ ઉપયોગી હોવાથી કોલસા ઉપર અમુક પ્રકારની પ્રક્રિયાઓ કરી અને ફેક્ટરીઓની અંદર આ ત્રણેય પદાર્થોની બનાવટ કરવામાં આવે છે. એટલે કે આ ત્રણેય પદાર્થો છે એ કોલસામાંથી મેળવવામાં આવે છે. તેમાં સૌથી પહેલો પદાર્થ છે કોક. તો કોક શું છે એ સમજીએ. તો તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોલસો જ્યારે જમીનમાંથી કે ખાણમાંથી મળે છે ત્યારે તે અશુદ્ધ સ્વરૂપે હોય છે. એમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરીને જે પદાર્થ મેળવવામાં આવે છે એને આપણે બધા કોક તરીકે ઓળખીએ છીએ. કોકનો ઉપયોગ છે એ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં, એટલે કે ધાતુઓ બનાવવામાં અને તેને શુદ્ધ કરવામાં વપરાય છે. પછી છે કોલતા. તો કોલતા શું છે? તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસ વાળું પ્રવાહી છે. કોક છે એ ઘન પદાર્થ છે, જ્યારે કોલતા છે એ પ્રવાહી પદાર્થ છે. તો તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસ વાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ હોય છે. કોલતામાંથી મળતી નિપજનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે થાય છે. રોજબરોજના જીવનમાં વપરાતી કેટલીક વસ્તુઓ છે તેના પ્રાથમિક ઘટક તરીકે કોલતાનો ઉપયોગ કરવામાં આવે છે. એને ઉદ્યોગો જેવા સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો એટલે કે ફટાકડા, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં કોલતાનો ઉપયોગ થાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી જે ડામરની ગોળી છે એ પણ કોલતામાંથી જ બનાવવામાં આવે છે. પછી જોઈએ આપણે કોલગેસ. તો કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. જ્યારે કોલસામાંથી કોક બનાવાય છે ત્યારે કોલગેસ મળે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. એવા ઉદ્યોગો કે જે કોલસામાંથી કોક બનાવે છે અને ત્યાં નિપજ એટલે કે સાઇડ ઇફેક્ટ તરીકે, સાઇડ એટલે કે બનાવવામાં આવે છે કોક પણ એની સાથે સાથે કોલગેસ પણ બને છે. તો એ બનતો કોલગેસ છે એ આસપાસના જે ઉદ્યોગો છે ત્યાં બળતણ તરીકે વાપરવામાં આવે છે. તો આ થઈ કોક, કોલતાર અને કોલગેસની વાત. હવે આપણે વાત કરવાની છે કુદરતી વાયુ. તો પાઠ્યપુસ્તકના પાના નંબર 60 ઉપર કુદરતી વાયુ વિશે માહિતી આપેલી છે. તો આપણે કુદરતી વાયુ વિશે આમ તો જાણીએ જ છીએ કે કુદરતમાંથી મળતો એવો વાયુ
જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ. આપણા ઘરમાં જે સિલિન્ડર છે એ એલપીજી સિલિન્ડર છે, રિક્ષામાં કે જ્યાં વપરાય છે ગાડીઓમાં એ બધા સીએનજી સિલિન્ડર છે, બધા સીએનજી વાયુઓ છે. એવી રીતે કુદરતી વાયુ છે જે કુદરતમાંથી મળી આવે છે, એનો ઉપયોગ પણ રસોડાની અંદર તેમજ અલગ અલગ ફેક્ટરીઓમાં પણ કરવામાં આવતો હોય છે. તો કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. શા માટે એ ખૂબ જ અગત્યનું છે? કારણ કે પાઇપલાઇન દ્વારા જેમાં આપણે પાણી ઘરે ઘરે પહોંચાડી શકીએ છીએ, જેમાં હવે ઘરે બધાના ગેસના લાઈન આવી ગઈ છે, ગેસ પણ ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા પહોંચે છે, એમાં કુદરતી વાયુને પણ પાઇપલાઇન દ્વારા વહન કરવું ખૂબ સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે. કુદરતી વાયુ જે આપણને વાયુ સ્વરૂપે મળે છે એને ઉપયોગ કરવા માટે એક સિલિન્ડરની અંદર ભરવો પડતો હોય છે, તો એને દબાણ આપવો પડે છે. ઊંચો દબાણ આવી એને કમ્પ્રેસ કરીને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસના સ્વરૂપમાં એટલે કે સીએનજીના સ્વરૂપમાં ભરવામાં આવે છે. અને સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. આજકાલ તો તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને સ્વચ્છ બળતણ છે. કોલસાની આપણે વાત કરી તો કોલસાને બાળીએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય, પણ કુદરતી વાયુ છે એ પ્રદૂષણ કરતો નથી અને તેનું વહન કરવું સરળ હોવાથી આજકાલ વાહન વ્યવહારમાં પણ, રિક્ષાઓમાં પણ આપણે જોઈએ છીએ, જે રિક્ષાઓ છે એનો રંગ ગ્રીન અને યલો હોય, એ બધી રિક્ષાઓ છે સીએનજીથી ચાલતી રિક્ષાઓ હોય છે, એમાં કુદરતી વાયુનો ઉપયોગ થતો હોય છે અને એના કારણે પ્રદૂષણ ઓછું થાય છે અને બળતણ પણ સ્વચ્છ હોવાથી વાતાવરણને કોઈ નુકસાન કરતું નથી. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. પાઇપલાઇન વડે તમે સીએનજીને ઘરમાં કે કારખાનામાં પહોંચાડો તો આપણે ઘરે જે એલપીજી સિલિન્ડર વાપરીએ છીએ એમ સરળતાથી સીધે સીધો તેનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. પાઇપલાઇનની આવી વ્યવસ્થા નેટવર્ક છે એ વડોદરા અને દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. હવે તો આ જે પાઇપલાઇન વ્યવસ્થા છે એ ભુજ સુધી પણ આવી ગઈ છે, કે ભુજમાં પણ એવા ઘણા બધા ઘરો છે કે જ્યાં પાઇપલાઇન દ્વારા આપણે કેમ ઘરે બોટલ ગેસનો બોટલ બદલવો પડે છે એવું નથી, ત્યાં પાણીની પાઇપલાઇન હોય એમ ગેસની પાઇપલાઇન પણ રસોડા સુધી આવી ગઈ છે, કે ગેસ તમને ફેક્ટરીમાંથી સીધો તમારા ઘર સુધી મળે અને તમે જેમ એલપીજી સિલિન્ડર વાપરી શકો છો સરળતાથી સળગાવીને એમ તમે આ ગેસનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. ઘણા બધા રસાયણો તથા જે ખેતરમાં વપરાતા ખાતરો છે એના ઉત્પાદન માટે પણ કુદરતી વાયુ ઉપયોગી છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો જ્યાં એનો સંગ્રહ કરવામાં આવે છે એમાં ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. એવું ક્યાંય પૂછાય કે કુદરતી વાયુ ભારતમાં ક્યાં મળે છે, તો કુદરતી વાયુ છે ભારતમાં ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશો છે ત્યાંથી આપણને મળી આવે છે અને પાઇપલાઇન વડે સરળતાથી આપણે તેને ઘર સુધી કે ફેક્ટરી સુધી પહોંચાડી શકતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે કોલસો, કોક, કોલતા, કોલ ગેસ અને કુદરતી વાયુની વાત કરી. પેટ્રોલિયમ શું છે, ક્યાંથી મળે છે, શુદ્ધિકરણ કેમ કરવામાં આવે છે અને આ બધાના ઉપયોગો શું છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.